नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે વૃથા અને સમાચાર ભાવે વાત કરીશું નદીમાં અદ્રશ્ય શિવની। शिव जे पवित्र जळथी निर्मल छे, चंदनथी सुशोभित छे, ऐश्वर्यथी संपन्न छे अने बिलीपत्र ते उपरांत पारिजात जेवा पवित्र फूलोथी जेमनी पूजा थाय छे तेवा नदीनी अंदर बिराजमान महादेवनी आ अलौकिक कहानी छे। अलौकिक सृष्टिना सहारक शिवजी ने मानवामां आवे छे। त्रण मुख्य देवोमांना एक अन्य देवोनी जेम शिवने मूर्ति रूपे नथी पूजाता, तेमनुं पूजन लिंग स्वरूपे कराय छे। देवोना देव એટલે કે મહાદેવ। ભગવાન શિવને પૂજવામાં આવે છે અનેક નામ। આજે વાત પણ તેમના અનોખા સ્વરૂપની કરીશું। જેમની આરાધના માત્રથી મળે છે સૃષ્ટિનું સર્વ સુખ। આજે અમે તમને લઈ જઈશું એક એવી જગ્યાએ કે જ્યાં મળે છે શિવની હયાતીના પુરાવા। मही नदी में विराजता देवना दीवनी कहानी। ज्यां शिवजी ने अत्यार सुधी कोईए जोया नथी। पण अनुभव आजे पण थाय छे। आ जग्या छे 850 वर्ष जूनी। જ્યાં બિરાજે છે ગુફામાં મહાદેવ। ઐતિહાસિક ગુફાનો પુરાણો સાથે છે જૂનો નાતો। રહસ્યથી ભરપૂર અને રોમાંચક અલૌકિક સફર અદ્રશ્ય શિવની શોધ જે જઈને અટકે છે મધદરિયે। શિવની જળ સમાધિ કહો કે જળની વચ્ચે જીવાતા શિવ। આજે ન્યૂઝ 18 ગુજરાતી આપનો ભેટો કરાવશે એ શિવ સાથે કે જે બિરાજ્યા છે નદીમાં આવેલી રહસ્યમય ગુફામાં। आओ जोईए आ रहस्यमय अने पड़कारोथी भरपूर अलौकिक सफरने। आ महादेव एटले महिसागर कडाणाना नदीनाथ महादेव। चारे बाजू वनराजीथी घेरायेला आ महादेवना इतिहास साथे दर्शन करो ग्राउंड रिपोर्टना आ अहेवालमां। શિવ કોણ છે? ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ દેવ મહાદેવ શિવના વિશે ઘણી ગાથાઓ અને દંતકથાઓ આપણે સૌ લોકોએ સાંભળી છે। શું તે ભગવાન છે કે તે હિન્દુ સંસ્કૃતિની કલ્પના છે કે પછી શિવનો કોઈ વ્યાપક અર્થ છે જે ફક્ત તેમની માટે જ ઉપલબ્ધ છે, જે સત્યના શોધક છે? ગુજરાતના એક એવા જિલ્લામાં જ્યાં મધ નદીએ બિરાજે છે દેવોના દેવ મહાદેવ. જ્યારે આપણે શિવ કહીએ છીએ ત્યારે આપણો ઈશારો બે મૂળભૂત બાબતો પર હોય છે. શિવનો શબ્દશઃ મતલબ થાય છે કે જે નથી તે. આજના આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે આ સૃષ્ટિની દરેક વસ્તુ શૂન્યમાંથી આવે છે અને પાછી શૂન્યતામાં સમાઈ જાય છે. ત્યારે આ કળિયુગમાં એક એવો સમય આવ્યો જ્યાં ભગવાન શિવને નદીમાં સમાવવું પડ્યું. ન્યૂઝ18 ગુજરાતીની ટીમ આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવશે. અને જો અમને થશે શિવના દર્શન તો તમને કરાવીશું ગુફામાં બિરાજમાન અલૌકિક શિવલિંગના દર્શન. આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ધાર્મિક મહત્વ દુનિયાભરમાં પ્રચલિત છે. આજે પણ દેશમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાંથી પૌરાણિક વસ્તુઓ મળી આવે છે અને જેના કારણે કુતૂહલ પણ જન્મે છે. આજે પણ ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન ઘણા મંદિરો મળી આવતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલ એવો જ એક ચમત્કાર મહીસાગર જિલ્લાના કડાળામાંથી સામે આવ્યો છે. બસ આ ચમત્કારને તમારા સુધી પહોંચાડવા પડકારો ઝીલીને ન્યૂઝ18 ગુજરાતી પહોંચી ગઈ મહાનદીમાં બિરાજમાન શિવની શોધખોળમાં અને અમારી ટીમે લીધી મહીસાગરના કડાણાની મુલાકાત. આ ચમત્કાર સુધી પહોંચવા અનેક પડકારોનો સામનો ન્યૂઝ18 ગુજરાતીની ટીમને કરવો પડ્યો. ત્યારે સ્થાનિકોએ કહ્યું કે શિવના દર્શન કરવા હોય તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરિકંદરાઓથી ઘેરાયેલી મહી નદીની વચ્ચે પસાર થઈ પેલે પાર જવું પડે. તો બસ નિશ્ચય અને ધ્યેય સાથે શિવના દર્શન કરવા અમારી ટીમે મહાનદીમાં આવેલી એ રહસ્યમય ગુફા સુધી પહોંચવાનું નક્કી કર્યું. શિવ અદ્રશ્ય છે, અલૌકિક છે, આદિનાથ છે, યોગી છે. કહેવાય છે શિવનો અર્થ થાય છે જે નથી તે, અને જે નથી તેની જ શોધમાં નીકળ્યું છે ન્યૂઝ18 ગુજરાતી. આપ સમજી શકો છો હું જે જગ્યા પર જે છું તેને કહેવાય છે કડાણા ડેમ. મારી પાછળના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ કડાણા ડેમ છે અને અહીં જ અમે શોધમાં આવ્યા છે એ શિવની જે નથી અને તેમ છતાં પણ છે તેને શોધવા માટે જવું પડે છે અહીંયાથી 2 કિલોમીટર દૂર. તમને થતું હશે કે પાછળ ડેમ છે, પાણી છે, આટલું ઊંડું પાણી છે, તો પછી એ શોધ ક્યાં કરવાની છે? આવી અનેક વાતો લઈને હું આવી પહોંચી છું મહીસાગર અને જ્યાં અમે નીકળ્યા છે શિવની શોધમાં. અદ્રશ્ય શિવ જેના દ્રશ્યમાન થશે, જે દ્રશ્યમાન થશે અને દ્રશ્યો અમે આપને બતાવીશું. ચાલો મારી સાથે, કારણ કે શિવને શોધવા માટે જવું પડે છે આ નાવમાં જે તૈયાર છે મારા માટે. 2 કિલોમીટર જઈશું અને ત્યારે કદાચ થશે શિવના દર્શન. તો એ દર્શન જો અમને થશે તો અમે આપને પણ કરાવીશું એ શિવના દર્શન. ચાલો મારી સાથે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ કોઈ પણ સેફટી વગર આ નદી પાર કરવી ખૂબ અઘરી છે. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતું પ્રાકૃતિક સૌંદર્ય તો અમારી સાથે તમને પણ મનમોહક લાગશે, પણ અમારો એક જ ધ્યેય હતો કે મહાનદીની વચ્ચે સમાધિ લીધેલ મહાદેવના દર્શન તમને કરાવવા અને એ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જેનાથી ભગવાન શિવને નદી વચ્ચે ગુફામાં જળ સમાધિ લેવી પડી. શિવના દર્શનનું જેટલું મહત્ત્વ છે તેનાથી પણ વધારે કદાચ આ કુદરતી સૌંદર્યનું પણ મહત્ત્વ છે. જે લોકો પણ અહીં શિવના દર્શને આવે છે આ કુદરતી સૌંદર્યને જોઈને અભિભૂત થઈ જાય છે. આજુબાજુ ચારે તરફ આપ જુઓ તો પર્વતોની હારમાળા છે અને વચ્ચે કડાણા ડેમ છે, એટલે પાણીની વચ્ચે નદીમાંથી નાવમાંથી પસાર થઈને જઈએ ત્યારે થાય છે શિવના દર્શન. અને કહેવાય છે કે નદીમાં સમાયા છે શિવ. તેની પાછળની શું કથા છે આગળ જતાં આપને જણાવીએ. ભગવાન શિવ સુધી પહોંચવાની અમારી સફર ચાલતી રહી. નદીમાં હિલોળા ખાતી અમારી નાવડી સતત આગળ વધતી રહી. દૂર દૂર સુધી માત્ર પર્વતોની ગિરિમાળાઓ દેખાઈ રહી છે. મધ નદીએ અમે अमारी नावड़ी अने हले साथे आवता पाणीना खड़खड़ अवाज साथे बस भगवान नदीनाथना दर्शन करवा अने चमत्कारने तमारी सुधी पहोंचाडवा आगळ वधी। तो त्यां अमने नदी वच्चेथी देखाई एक एवी जग्या के ज्यां पर्वतोनी गिरिमाळाओमां आदिवासीओ करे छे पूजा अर्चना अने ज्यां दर पूनमे भराय छे आदिवासीओनो मेळो। जुओ आ ऐतिहासिक पर्वतोमां आवेला ऐतिहासिक पोपटगढ़ने शिवना दर्शन करवा जई रह्या छे त्यारे रस्तामां अमने एक एवी जग्याना दर्शन पण थया छे जेने पोपटगढ़ कहेवामां आवे छे। त्यां 2 થી 3 गुफाओं पण आवेली छे। आ जग्यानुं महत्व ए छे के अहींया आदिवासीओनो मेळो भराय छे। दूर दूर थी आदिवासीओ अहींया आवे छे। आप समझी शको छो के डूंगरनी उपर आदिवासीओ आवे छे। त्यां वाहन लई जवानी कोई ज व्यवस्था नथी परंतु पगपाळा आदिवासीओ आवे छे अने आ मेळामां भाग ले छे। कहेवामां आवे छे के पूनमना दिवसे अहींया मेळो भराय छे अने ज्यां आदिवासीओ माटे घणुं महत्व धरावे छे आ जग्या अने आ मेळो पण। भगवान शिवना देव दुर्लभ दर्शन करावा अमे जे नाविकनो सहारो लीधो तेमणे अलौकिक सफर दरमियान महानदीनी वच्चे आवेली गुफामां विराजमान शिव अंगे रोचक वात अमारी साथे करी। तो आ नाविक छे जेओ अमने आ नावमां सवार थईने आव्या छे अने तेओ अमने अहींया लईने आव्या हता। अमे हेमखेम दर्शन पण कर्या छे परंतु आ सफर केटली अघरी होय छे ते आपणे तेमनी पासेथी जाणीशुं। सामान्य दिवसोमां केटला लोको आवता होय छे अहींया? सामान्य दिवसोमां लगभग ओछामां ओछा 25 થી 30 माणसो दिवसनी भीड रहे छे अने साँजना टाइमे बी 50-60 माणसोनी भीड रहे छे। अच्छा, क्या क्या थी आवे छे लोको? कितवा, बुगेड़ अने संतरामपुर, अंधारी, पोड़ो, रेलवा अने आजुबाजुना एरियामांथी बधा माणसो आवे छे। जी, अने दूर दूर थी बीजा शहरोमांथी पण आवे छे। शहरोमांथी आवे छे, वडोदरा छे, अमदावाद छे, सूरत बी सुधीना आवे छे। जी, अने केम अहींया शुं एवी रीते शुं वात छे के लोकोने अहींया खेंचीने लावे छे शिवजी? शिवजी एवुं छे के पुराणो युगमां त्यारे जे मानताओ लेता एनी मनोकामना पूर्ण करता हता એટલા માટે અહીંયા આવે છે। અચ્છા, મહાનદી કેટલી ઊંડી છે તેના વિશે પણ નાવિકે અમારી સાથે વાત કરી અને નદીની ઊંડાઈ સાંભળી અમે પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કેવી રીતે આટલી ઊંડી નદીમાં જળ સમાધિ લેનાર દેવોના દેવ મહાદેવના દર્શન થશે। કેટલું ઊંડું છે? ઊંડું લગભગ 7 ઓણ ગાડિયા તાણે પુરાણોમાં 7 ઓણ નાખ્યા હતા નતા પહોંચ્યા એમ કહે છે। अच्छा, એટલે 7 ખાટલાની જે દોરી છે તે નીચે નાખવામાં આવી હતી અને તેમ છતાં એ દોરી નીચે નથી પહોંચી એટલે કે એનાથી પણ આ ઊંડું છે પરંતુ એની ઉપર આ નાવ ચલાવીને નાવિકો અહીં આવે છે, શ્રદ્ધાળુઓને દર્શન કરાવે છે। તમને થોડો રોજગાર પણ મળી જતો હશે? રોજગાર આપે રોજગાર આપે। બસ આ જ વાત સાથે અમારી અલૌકિક સફર શિવની શોધખોળમાં અને મહાદેવની લિંગના દર્શનની આશા સાથે મહાનદીમાં આગળ વધતી રહી। કહેવાય છે ને કે આસ્થા અને જે વસ્તુમાં અપાર શ્રદ્ધા હોય તેને કોઈ રોકી શકતું નથી। જેથી જ લાંબી અને પડકારથી ભરપૂર અને રોચક સફર કહી શકાય તેવી મંઝિલ સુધી પહોંચ્યા। પરંતુ સવાલ એ છે કે ભગવાન શિવને 7 ખાટલાની દોરી ઉતાર્યા બાદ પણ તળિયે પહોંચી ના શકાય તેવા અલૌકિક જળાશયમાં જળ સમાધિ કેમ લેવી પડી? સવાલ અમારા મનમાં હતો કે આ ગુફા સુધી પહોંચવામાં તો અમે સફળ રહ્યા परंतु शू अमने गुफामां विराजमान नदीनाथ महादेवना दर्शन थशे के केम? 1 થી દોઢ કલાકની સફર કરો નાવમાં ત્યારે પહોંચાય છે નદીનાથ મહાદેવના આ સ્થાનક પર। મારી પાછળ આપ જોઈ શકો છો એક ગુફા આવેલી છે અને આ ગુફાની અંદર જ છે નદીનાથ મહાદેવ। કહેવાય છે કે નદીનાથ મહાદેવ એ નદીનું રક્ષણ કરે છે અને નદીની અંદર બિરાજમાન થયા છે। કેમ એ બિરાજમાન થયા, કેવી રીતે અહીંયા પહોંચ્યા છે તેની પણ અનેક કથાઓ છે। અહીંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળીશું પરંતુ બરોબર મારી પાછળ જોઈ શકો છો एक गुफा आवेली है, गुफा नी अंदर बिराजमान थया छे महादेव। त्यां दीवो प्रगटे छे। कहेवाय छे के आ ज्योत ए अमर ज्योत छे ने हमेशा आ ज्योत प्रगटती रहे छे। बस आ एक दर्शन माटे छे। जे दर्शनार्थीओ छे, भोलेना भक्त छे ते अहींया पहोंचे छे। लगभग 1 થી દોઢ કલાકની આ સફર કરીને, જો કે આ સફર પણ એટલી આસાન નથી, સરળ નથી। જેટલા પહાડ અહીંયા જોવા મળી રહ્યા છે, પહાડ જેટલા ઊંચા છે એટલી જ ઊંડાણમાં અહીંયા છે, એટલું જ ઊંડું છે આ। એટલે અહીંયા નાવમાં સફર કરવું પણ એટલું આસાન નથી। એટલે આ અલૌકિક સફર કરીને અમે અહીંયા પહોંચ્યા છે આ પૌરાણિક મંદિર પર। કહેવાય છે કે લગભગ 850 વર્ષ પહેલા અહીં બિરાજમાન થયા હતા નદીનાથ મહાદેવ। તો પછી કેમ પાણીમાં સમાઈ ગયા તેની વાત કરીએ આગળ। ન્યૂઝ18 ટીવી હવે ગુફાની અંદર જવાના પ્રયત્નો શરૂ કર્યા।